ગઈ કાલે ભરૂડી ગામની સીમમાંથી બપોરે 4:15 વાગ્યાની આસપાસ એક બિનવારસી લાશ મળી હતી. એમાં જ્યારે પોલીસને ખબર પડી અને પોલીસને જાણ કરી તો પોલીસ વધારે તપાસ હાથ ધરી, અને આ તપાસમાં જ્યારે હાથ ધરી તો ભાઈને નામ જો છે શંકરરામ કરેન છે, મૂળ ગોગુંદા ઉદયપુર રાજસ્થાનનો હતો. અને એ ભાઈ જો છે પેન્ટાગન કરીને એક કારખાનો છે એમાં રસોઈયા તરીકે નોકરી કરતો હતો. હત્યા કરવાનો એમનો કારણ જો છે, જો પોલીસના તપાસમાં ખુલ્યો કે જો ભાઈ છે શંકરરામ, એના માટે એ લોકોને શક હતો કે ભાઈ ચોરી કરી. જ્યારે એ લોકો સીસીટીવીમાં જોયા તો એમનો લાગો કે જો શંકરભાઈ છે શંકરરામ એ ચોરી કરવાનો એ લોકોનો શક હતો. 6 આરોપીમાં પોલીસ તાત્કાલિક 3 આરોપીની ધરપકડ કરી. એમાં 3 આરોપીનો જો નામ છે અક્ષયભાઈ ઉર્ફ ભાણો, રમણીકભાઈ છોવટિયા, વિનોદભાઈ ગોપાલભાઈ કરાણીયા, આશીષભાઈ જમનાદાસ ટીલવા. તો એ 3 આરોપીની પોલીસે ગઈકાલે ધરપકડ કરી દીધી. અને જો બીજા આરોપી છે એમાં 3 આરોપી છે, રવિભાઈ કાલરિયા, શૈલેષભાઈ ફોજી અને અશોકભાઈ રયાણી. એ 3 આરોપીની અત્યારે શોધવા માટે પોલીસની કાર્યવાહી ચાલુ છે.